ગોવિંદ મેર ગઈ યરદ કરું છું, બાપુ તારા મટડે આવી ઉભો ને, મટડે આવી ઉભો ને, ઘોડિયાર માડી મારી રજ સાંભળો, એની એક તાળી પાડો. હું માલધારી છું ભલામણા, નવા વરાની અંદર મેં પહેલો હાથ તમારી સામે લંબાવ્યો, અને આ મોમનિયનનો દીકરો એક ગળાની અંદર ઢોલ નાખી અને ગિરનારની તળેટીની અંદર એક 10 લાખ રૂપિયાનું મંદિર આ મોમનિયનના દીકરાએ બનાવ્યું છે, એને એક તાળીઓથી વધાવો. એક ભોળાનાથનું મંદિર બનાવ્યું અને એનો હમણાં ધબકારો ઢોલ ઉપર તમે સાંભળો, પણ આ દ્વારિકાના નાથને યાદ કરું શું કામ, માલધારી શું લે એટલે યાદ કરવું જોઈએ.
ખેલ ને
ગૌશાળાને અહીંયા બાંધવાનો એક નિર્ણય, સારું એક મંદિર અથવા હોસ્પિટલ જે કાંઈ બને છે એ આ ગામને, આ બે ગામ ગઢિયા અને વીરપુર અને આજુબાજુના તમામ ગામડાઓ અને આ મંડપમાં જે બેઠા છો એ મારા વાલા, આ બધાને એક નમ્ર નિવેદન કે આપો પણ એવું આપો કાંઈક નામ ના રહે. ત્યારે એક મોમેડિયનનો દીકરો બાપા, તો કે અમારો તો પૂજનીય છે હાજી બાપા, જલ્દી તમે રૂપિયા લઈ લો ભાઈ, બે જણા આવો, તમે બે ત્રણ જણા આવો ને, હમણાં એમ કીધું કે વીણા એના તો હે તો અમે જ ન આવવા દઈ, તમે ઉગે જ નહીં તો આપણે બધા શું કરી લઈ, એક વાત થાય. એટલે આ તો 18 વરણનો બાપ છે, એને યાદ કરું અને એવા હાજી બાપાને વિનંતી કરો કે મારો બાપ લ્યો ઢોલ લે, એને તાળીયુથી વધાવ, તાળીયુથી વધાવો હાજી બાપાને. અને આ એક 80 વર્ષે ગળામાં ઢોલ નાખીને ઢોલ વગાડે છે ને, એની ઇજ્જત કરજો. હા, ઢોલ તો ઘણા વગાડે છે, એવું નહીં, ઘણા વગાડે છે. પછી ચાર રીતમ, ચાર નહીં પાંચ રીતમ, એ તો જુઓ આ નવા વરાનો પહેલો દાખલો આજની તારીખમાં, કે તબલાવાળા વગાડવાવાળા નથી મળતા એને ઠેકાણે, ચાર તો હાજીભાઈના અને પાંચ તો એક મારી હારે, પાંચ વગાડવાવાળા એ તો જુઓ. અને આમ જુઓ આ ગાવાનું ચાલુ થાય ને ભાઈ, વચમાં કોઈ ચા પાણી ન લાવતા ફે, આમ જુઓ મહેરબાની કરીને, પ્લીઝ આઈ રિક્વેસ્ટ યુ. હા, આજે અમે શેફર્ડ, નોટ ઓનલી ફોર શેફર્ડ, એજ્યુકેટેડ, ઇંગ્લિશમાં ગાઓ, ડોન્ટ ટચ માય ગગરી મોહન રસિયા. આટલા વર્ષે ગવાતું હોય ને એ બધું દેન તમારી છે. હા, તમારા બધાનો આભારી છું, કારણ કે કલાકાર છે ને એ આ સમાજના ઋણમાંથી મુક્ત કોદી નથી થઈ શકતો, પણ ક્યારે સાફ હોય તો કેરેક્ટર ઇઝ ધ ક્રાઉન ઓફ ધ મેન, આ વસ્તુ પહેલી જોઈએ ત્યારે થાય. હાજી બાપા, ગિરનારમાં ભોળાનાથનું મંદિર બાંધ્યું ને એમ મારો બાપ લ્યો આમજો, એ કાંઈ ભગવતી આય ખોડિયારનું મંદિર બાંધી દે મારો બાપ લ્યો આમજો, આવા પટેલો ને આવા કાઠી દરબારો ને આમાં ભરવાડ છે મારા કોઈ, લગભગ છે જ નહીં, હે ને, હશે છે કોઈ, હાથ ઊંચો કરો ને, હોય તો પહેલો મારો બાપ લ્યો તમે આવજો, હું તમારો છું, એક રૂપિયો આપો પણ મારો ભરવાડ, એને નક્કી થવું જોઈએ કે આ અમારો ગાય છે, તો હું બીજાને કહી શકું, આવી જાઓ મારા બાપુ લ્યો. હા, અરે હાજી બાપા, અરે કરજો આવા મરદને યાદ કરો છો થયો. હા, પછી વીર વલ્લભને યાદ કરું છું, વલ્લભ બાપાની, સરદાર વલ્લભ પટેલની ગાથા હું ગાવશું, એની કથા, હજી આ એની જન્મ જયંતિ હતી ને તેથી રાજકોટમાં પટેલવાડીમાં મેં વલ્લભ બાપાની કથા કરી હતી. મારા ભરવાડ હતા હો,
જય ઠાકર. હમણાં ભરવાડ ના ગાવું તમે જુઓ. હા ત્યારે શું કીધું છે? હેમા હા કલ મારી ને હું રજ હાલિયા આવ્યા છે કઈ દેવ સરુડા હમરે નુરજ
આવી કીરતી રે માધારી કાઠી કુળની એ હો બાબા તીરે માધારી કાઠી કુળની
અને વડવાયું ઉતરી હોય અને અમારી માલધારીની દીકરીઓ રાહડે રમતી હોય, કેવી રૂડિયું લાગે હે? ઈ ઘોર ભીપરો હોય ને ભીપરાની નીચે હાજી બાપા જેવો ઢોલ ત્રિબાંગ ત્રિબાંગ વાગતો હોય અને અમારી માલધારીની દીકરીઓ રમતી હોય ને, તો એ રાસ ગાતી હોય. આ હેમભાઈ ગઢવી વખતમાં ગવાતા, અત્યારે મરી ગયા રાસ. પણ કેવા રાસ! મુખમાં મોરલીને આખ
એક બેનો માટે એક ગરબો. એ બેનોનો ગરબો છે ને એ આજીવન છે હો, કોઈનું લખેલો નહીં, સત્ય હૃદયમાં લાગ્યો. બેનો ખાલી આમ કરજો, માં રાંદલનો ગરબો. વિડીયો વાળા ભાઈ ને વિડીયો રાખો. એક સંદે બીજે સંદે ત્રીજે સંદે ઓરા, એ ચોથે સંદે રામે રાણી રાધા લગોરા, રાંડલ માવડી ખીચી મારે હારલા રમતા ભમતા તારા છોકરા,
ટોટો એને કાલ દે, એ પકડી પાછા લાવજે. આ પણ આપણે રજૂ કરશું ઝવેરચંદ મેઘાણીની શૌર્ય ગાથા, બરોબર. પણ મને એક દરબાર ડાયરામાંથી ફરમાઈશ આપી, થોડીક વાર જો, જરૂર નથી ને છૂટા દેવાની, એટલે આ બગડે નહીં. હા હાજી બાપા, મને એક બેન જાહલની ચિઠ્ઠી, એવા વિરવલ રાજપૂતને યાદ કરવાનું કીધું છે. અને જાહલની ચિઠ્ઠી, નવઘણની વારે ગઈ તી ખોડિયારો, આવી વરૂડી રૂપે, એ નવઘણ તને ભરોહો નો રહીએ ને, તો કાળી ચકલી બનીને તારા ભાલે બેવું હું, ઈ વરૂડી ખોડિયાર. પણ કેવો ધક્કો મારજો નામ, એટલે આપણને એક થોડો ધક્કો મારજો, એટલે પડ્યા પડ્યા વીણ. વાનગી ભરી ચીઠી બોલો છો, પણ ક્યારે બને? એક માલધારીની દીકરીએ રાજપૂતને લીલા માંડવાની નીચે આવીને કેસરિયા ધારણ કરીને જવતલ હોય હતા ને, ત્યારે વચન આપ્યું હતું, બેન જાહલ સમય કદાચ માઠો આવે ને તેથી આ વિરવલ રાજપૂતને યાદ કરજે. પણ અમે માલધારી વરણ છે, હા, પણ કેવું માલધારી, ભલે અમે ઝૂંપડામાં જીવીએ અને અમે પહેરીએ ચિથરિયાચી, એ અમે ઝૂકીને જીવન નથી જીવતા, એ એવા અમે અડી ખમ છીએ આહી. માલધારીની દીકરીનું નેહડું સુમરાએ કેદ કર્યું, પણ ક્યારે? જેદી હોરઠમાં ભયંકર દુષ્કાળ પડ્યો, એ વડલો એ ગાંઠિયા પા, અમે માલધારી વરણ છે, અમારે દુષ્કાળ પડે ને એટલે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાય, હાલનો ભરવાડશો, ત્યાં કદાચ મોળપ આવ્યું હોય ને તો અહીં આવું, અને અહીં કદાચ મોળપ થયું હોય તો આગે જાઓ, પણ અમે આમ તો માલધારી ભરવાડ માગવી નહીં, મરી જાય તોય, અને એ માલધારી ભરવાડ છે, એમને કોઈની વાડી ભેળવા તમે નથી તને લીધો, હા, એ વાત ન કરતા, એ જે ખેડૂત છે ને 5-7 વાર છે ને એ ગાયું ના છે, એ હોત ઘરમાં લઈ જાય, બોલો લઈ જવાય, ગાયું ના દેવાય. પણ માલધારી, એક માલધારીની દીકરીએ સુમરાને કીધું, સુમરા 3 મહિનાનું ભગવતી આય ખોડિયાનું વ્રત છે, 3 મહિના પછી મારા નિહડે આવજે. પોતાના પતિને હામતને બોલાવીને ચિઠ્ઠી લખીને આપી, એટલે જુનાગઢની ગાદી માથે વિરવલ રાજપૂત બેઠા છે એને આપ્યા, અને મને ભરો હોશે રાજપૂત વચન આપ્યા પછી કદાચ આ દેહ પડી જાય, આ ધડ પડી જાય, તો ફરતો નથી, મને ભરો હોય. માલદારીની દીકરીને આટલો ભરોસો છે, અને ચિઠ્ઠીમાં લખ્યું હતું, સુમરાને એક પડકારો કર્યો, એ સુમરા, રાજપૂતો કેસરિયા ધારણ કરીને દરિયેથી થોડા સેટા ઉભા છે, 5-7 દીકરીઓ લોબડીઓ ઓટીને બેઠી છે, હો, આમ ઘોડેસવાર થઈને નીકળ્યા, પડકારો કર્યો, રાજપૂત આગો હાલ કીધું, રૂવાડા બેઠા થઈ ગયા. હું રાજપૂત છું, મને કોઈ તુકારો ન દે, પણ કોઈ સામાન્ય દીકરીઓ નથી, આ જોગમાયા લાગે છે. હોળેથી પ્લાન નીચે કરીને પાઘડીનો આંટો ગળામાં નાખીને જય માતાજી કર્યા ને, ત્યાં તો બધી દીકરીઓએ અક્કર લંબાવીને ઓવારણા લીધા, ખમા 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 રાજપૂત ખમા, એ તાળી તો પાડો, હું થોડો ભીખું છું. એ પાછા બાપા સીતારામ, બાપા સીતારામ બંડી બજરંગ દાસની યની એનો દરજી દીનો ના, હે યની યાપી
હાથો હાથ એ મારા બાપા બજરંગ દાસને એ તું તો માળા રે જપી લે બજરંગ દાસની મંડી